કઈ કલરો પાઠ 3 શું નામ છે એનું અજબ જેવી વાત છે તો આપણે આમાં આજે શું ભણવાનું છે તો કે એમાં એક બાળક છે ઈ શું કરે છે અલગ અલગ એમાં એની વસ્તુ છે આપણે અંગો છે શરીરના એના વિશે વાત કરેલી છે એમાં જો શું કહે છે તો કે નાની મારી આંખ એ જોતી કાંકા કે મારી નાનકડી એવી આંખ છે ઈ જોવે છે કાંકા એટલે આંખ છે એનું કામ શું હોય તો કે જોવાનું હોય એ તો કેવી અજબ જેવી વાત છે આ તો કેવી અલગ જ વાત છે આપણે એવું વિચાર્યું હોય કે આંખ છે જોવાનું કામ કરે કાન છે સાંભળવાનું કામ કરે આ રચના કેવી છે એકદમ અલગ જ છે એટલે શું કહે છે કે નાની મારી આંખ છે એ કેવી છે નાની છે એ શું કામ કરે છે તો કે જોવાનું કામ કરે છે ત્યાર પછી છે નાક મારું નાનું એ સુંઘે ફૂલ મજાનું તો કે નાક છે એ મારું કેવું છે નાનું તમે બધા નાના નાના છો તમારા હાથ પગ નાક કાન એ બધા કેવા હોય નાના હોય અને જ્યાં બાળક છે એ પણ શું કહે છે કે મારું નાનકડું એવું નાક છે એ સુંઘે ફૂલ મજાનું તો કે નાક છે એનું કામ શું હોય તો કે સુંઘવાનું હોય કોઈ પણ ફૂલ છે કે ગમે તે સુંઘવાનું કામ હોય નાકનું કામ શું હોય તો કે સુંઘવાનું એ તો કેવી અજબ જેવી વાત છે આ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન કાન છે એનું કામ શું હોય તો કે સાંભળવાનું હોય તો આપણે કોઈ વાત કરતા હોય તો આપણે કેવું ધ્યાન દઈને સાંભળીએ કે શું વાત કરે છે એમ તો કે કાનનું કામ શું હોય સાંભળવાનું એ તો કેવી અજબ જેવી વાત છે આ તો કેવી અજબ જેવી વાત છે નાનું મોઢું મારું એ બોલે સારું સારું એટલે શું કે છે મોઢું છે એનું કામ શું હોય તો કે બોલવાનું મોઢાનું કામ શું હોય બોલવાનું હોય તો એ કે બોલે સારું સારું હંમેશા કેવું બોલવું જોઈએ સારું જ બોલવું જોઈએ એ તો કેવી અજબ જેવી વાત છે કેવી કેવી વાત છે તો કે અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાર હાથ છે એનું કામ શું હોય તો કે તાળી પાડવાનું હાથથી આપણે શું કરી તાળી પાડી શકીએ એ તો કેવી અજબ જેવી વાત છે પછી શું કહે છે એ તો કેવી અજબ જેવી વાત છે પછી કહે છે પગ મારા નાના એ ચાલે છાના માના આ પગ છે એનું કામ શું હોય તો કે ચાલવાનું ચાલે કેવા છાના અડપગને કેવું પડે કે ભાઈ તું ચાલ એમ તો કે ના આપણે જ્યાં જવું હોય આપણું મન કરે જ્યાં જવાનું ત્યાં પગ આપણી સાથે ચાલે છે તો કે પગનું કામ હોય ચાલવાનું એ તો કેવી અજબ જેવી વાત છે આ બધી રચના કેવી છે અલગ જ છે લખેલું કોને છે તો કે ઉપેન્દ્રાચાર્ય પછી એમાં જો નવા શબ્દ આપેલા છે અજબ કાંક સાત ધ્યાન અજબ એટલે કે આમ નવીન હોય અલગ હોય બધા કરતા એવું કાંક એટલે કે કંઈક જોવા મળતું આપણે લીધું નામ મને જોવે કંઈક કંઈક એટલે અલગ અલગ વસ્તુ જોવી હોય એ સાત એટલે કે આપણે કોઈની સાથે હોય સાત તાળી પાડે સાત એવું હતું ને પછી છે ધ્યાન કે કાન મારા નાના સાંભળે દઈને ધ્યાન આપણે કોઈ વસ્તુ હોય એને આપણે કેવા ધ્યાનથી જોતા હોય ધ્યાનથી સાંભળતા હોય ધ્યાન એના પછી છે પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે કે આપણે શાના વડે જોઈએ છીએ આપણે શાના વડે જોઈએ તો કે આંખ વડે આપણે શાના વડે જોઈએ છીએ તો કે આ મળતો બધાએ સારા અક્ષરે અને વ્યવસ્થિત લખવાનું છે પછી શું કહે છે બીજો પ્રશ્ન કાન શું કામ કરે છે આપણે પાઠમાં ભણી ગયા ને કાન શું કામ કરતું હતું તો કે સાંભળવાનું કાનનું કામ શું હોય સાંભળવાનું વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે આપણે ત્રીજો પ્રશ્ન આપણે તાળી સાનાથી પાડીએ છીએ તો આપણે તાળી કેનાથી પાડતા હતા પાડો છો ને બધા તાળી કેનાથી પાડો છો તો કે હાથથી પછી છે ચોથું ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે તો પેલા તો કયું અંગ આવશે આંખ આંખ કાન નાક એ બધા શું છે અંગોના નામ છે આંખ પછી કાન નો સમય તો નીચે લખી નાખવાનું નાક હાથ પગ અને મોઢું વ્યવસ્થિત સારા અક્ષરે લખી લ્યો
જોડકા જોડો જોડકા જોડતા આવડે છે બધાને કેવી રીતે જોડવાના હોય કેમ જોડવાના હોય તો કે જો આપને આંખનું ચિત્ર આપેલું છે આંખ છે એ શું કામ કરે જોવાનું આમાંથી જોઈશું તો કાઈ તો કે ટીવી છે એમાં આપણે ટીવી જોતા હોય ને તો જોડવાનું સ્કેલની મદદથી બધા એ જોડવાનું છે સ્કેલની મદદથી જોડકા જોડવાના પછી છે નાકનું ચિત્ર નાક શું કામ કરે સૂંઘવાનું ત્યાર પછી છે કાન કાન શું કામ કરે અહીં જો સ્પીકર આપેલું છે તો એ શું કામ કરશે સાંભળવાનું વ્યવસ્થિત જોડકા જોડી લ્યો ત્યાર પછી આપેલું છે વાંચો શું આપેલું છે વાંચો તો એમાં જો આપણે વાંચવાનું છે તમે સદા શબ્દ વાંચતા આવડે છે કપો આવડે પછી ન સુધી મૂળાક્ષર એટલે વાંચતા આવડે પહેલા મને સિમ્પલ શબ્દ જ આપેલા છે સાદા શબ્દ આપેલા છે ન મ મ ન જ ન જ ગ જ મ ન મ ન જ ગ ન મ ગ ન વ્યવસ્થિત એવી રીતે વાંચવાના છે ગ ગ ન મ ન ન વ્યવસ્થિત તમારે મોટેથી વાંચવાના છે એના પછી છે કે ઉદાહરણ મુજબ રંગ પૂરો તમારે બધાએ જો જેમાં ટીક કર દો એમાં શું કરવાના છે કલર પૂરવાના છે કલર સાથે રાખવાના પછી શું છે આમાં પેલું કી છે તો કે ગણે ઓળખો આપેલું છે ગણે ઓળખવાનું કે છે આમાં જો આપણે ગણે ઓળખીને માય રાઉન્ડ પૂરેલું છે એવી જ રીતે આપણે જ્યાં ગ દેખાય ત્યાં શું કરવાના છે મુજે આવી દિશાની કરું ત્યાં શું કરવાના છે કલર પૂરવાના છે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે પછી છે મને ઓળખો મને ઓળખો આમાં એક મને પૂરેલું છે બાકી ક્યાં છે તો કે અહીંયા છે અને અહીંયા છે આપણે કલર પૂરી નાખવા ત્યાર પછી આપેલું છે નને ઓળખો નને ઓળખો હવે નને ઓળખવાનું કે છે આપણે ન આપેલું છે બીજું ક્યાં આપેલું છે અહીંયા છે અહીંયા છે તમારે કલર પૂરવાના છે ત્યાર પછી જને ઓળખો અહીંયા આપણે નમા ઓળખી કલર પીરો પછી છે જને ઓળખો જો ક્યાં દેવે ત્યાં કલર પૂરવાનો અહીંયા છે વ્યવસ્થિત તમારે મનપસંદ રંગ પૂરવાના છે ત્યાર પછી છે વાંચો એમાં શું કે છે આપણે આગળ શબ્દ વાંચે અહીંયા આપણે વાક્ય વાંચવાના છે આપણે શબ્દ કેમ વાંચતા ન મ જ મ ન મ ન એવી રીતે વાક્ય વાંચવાના છે તમારી જાતે વાંચવાના છે અને મોટેથી મમ્મીને સંભળાય ને એવી રીતે ત્યાર પછી છે કે ઓળખો અને ગોળ કરો આ તો બધાને આવડે છે બધાનો ફેવરેટ છે આ તો કે ઓળખવી અને ગોળ કરવાનું અહીંયા જો એક ઉદાહરણ આપેલું છે ગ આપેલું છે અહીંયા ગ ઓળખીને આપણે એને ગોળ કરેલું છે હવે આપણે એ શું આપેલું છે મ આપેલું છે તો મને ઓળખીને આપણે ગોળ કરશું ન મ તો મ છે એની ફરતે ગોળ કરવાનું મ ગ શબ્દ બોલતા જવાના છે અને ગોળ કરવાનું છે જમણ થેન્ક યુ ગોડ ત્યાર પછી છે ન કયો મૂળાક્ષર આપેલો છે ન આમાં ન ક્યાં દેખે તો કે ન મ ન બે ન છે તો આપણે બે બંને ઉપર શું કરશું રાઉન્ડ કરી દઈશું પછી છે ન ગ ર તો ન આવ્યો ગ ગ ન ત્યાર પછી જ આપેલું છે તો કે જ ન ક ગ ર જ જ આવ્યો ર જ ત તમને ગોળ કરતા આવડે છે વ્યવસ્થિત ગોળ કરી લ્યો ચાલો થઈ ગયા ગોળ બધાને ચાલો ત્યાર પછી છે વાંચો અને જોડો એમાં શું કહે છે આપણને તો કે એમાં શબ્દ આપેલા છે છે આપેલા શબ્દ વાંચવાના છે અને જોડતું જવાનું સરખે સરખા શબ્દ આપેલા છે જો અહીંયા લખેલું છે ગા ન ગને કાનો શું થાય ગા ગને કાનો ગા ન આપણામાં ક્યાં ગાન આપેલું છે તો અહીંયા છે
तो स्केल ની મદદ થી વ્યવસ્થિત જોડકું જોડવાનું છે. ત્યાર પછી આપેલું છે નામ. આમાં ક્યાં નામ આપેલું છે? તો અહીંયા છે નામ. પછી છે જાગ, માગ. પછી છે ગાજ, જાન. સ્કેલ ની મદદ થી વ્યવસ્થિત જોડકું જોડવાનું છે. ચાલો આપણે આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આના પછીનો આપણે બીજા વિડીયોમાં જોશું.